હેલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ ફન એન્ડ રનિંગ સ્કૂલ કેમ છો બધા મજામાં છો ને આજે આપણે ધોરણ ત્રણ વિષય ગુજરાતીમાં પાઠ છ બતક અથવા પણ હંસ એમાં ભાગ પાંચ જોઈશું ધોરણ ત્રણ ગુજરાતીમાં આઈડિયલ બુકની અંદર આપણે જોઈશું પાના નંબર પંદર પંદર ઉપર જોઈશું આપેલા શબ્દોના અર્થ જાણો તેના પરથી વાક્ય બનાવો અને પાઠ્યપુસ્તકમાં આપેલા વાક્ય સાથે સરખાવીને વાંચો તો એક નંબરનું વળ્યું એટલે ધીમેથી હલિયું વાક્યમાં પ્રયોગ કરીએ ઝાડ પર અજગર જેવું કંઈક સરવળ્યું બે નંબર ડોકિયું કર્યું એટલે નજર નાખી ત્રણ સસલાએ સિંહને કુવામાં દેખાતી પોતાની પ્રતિકૃતિ વાક્યમાં પ્રયોગ કરો વાંદરાએ તળાવમાં પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું ચાર નંબર સંતાન તો પુત્ર પુત્રી ચાર નંબરના વાક્યમાં સંસ્કારી સંતાન માતા પિતાની સાચી સંપત્તિ છે પાંચ નંબરમાં સુરક્ષિત એટલે સલામત વાક્યમાં પ્રયોગ કરીએ પશુ પંખીઓ પોતપોતાના ઘરમાં સુરક્ષિત રહી શકે છે છ નંબર નામ પાડવું બીજાના નામે બોલાવું વાક્યમાં પ્રયોગ કરીએ ફરવાની તે પોતાના ડોગીનું નામ ટાઈગર पाड़ियों सात नंबर कदरूपू जेनो दखाव बराबर न सुंदर न हो वाक्य में प्रयोग करिए कदरूपा व्यक्ति ने मोटे भागे लोग पसंद करता प्रश्न सत्तर जुए सत्तर नंबर में शू घाटू शूँख लखो અહીંયા જોઈએ ગાજર કે મરચું ગાજર ઝાંખું લાલ અને મરચું ઘાટું લાલ છે એક નંબર શું ગુલાબી ગાલ કે ઓઠ ગાલ ઝાંખા ગુલાબી અને ઓઠ ઘાટા ગુલાબી છે બે નંબર વાળ કે આંખની કીકી શું કાળું છે વાળ ઝાંખા કાળા છે અને આંખની કીકી ઘાટી કાળી છે એ જ રીતે ત્રણ નંબર શું લીલું મરચું કે પોપટ ઘાટું લીલું મરચું અને પોપટ ઝાખો લીલો છે આના નંબર સોળ ઉપર જોઈશું અહીંયા ચાર નંબર શું ધોળું દૂધ કે દહીં દૂધ ઘાટું ધોળું ને દહીં ઝાખું ધોળું છે પાંચ નંબર શું પીળું લીમડાનું પાકું પાન ઝાખું પીળું અને કેરી ઘાટી પીળી છે છ નંબર શું લાલ ટામેટું અને સફરજન તો ટામેટું ઝાકુ લાલ અને સફરજન હાટું લાલ છે સાત નંબર શું વાદળી વાદળ કે ગળી ઝાકુ વાદળી અને ગળી ઘાટી વાદળી છે પ્રશ્ન અઢાર જોઈએ હવે પાઠ્યપુસ્તકમાં આપેલા રશ્મિવાળો ફકડો વાંચો સમજો અને એક અથવા બે શબ્દોના જવાબ લખો એક નંબર સિલ્વેરા ના મમ્મી એ ગણ્યા ત્યારે બાળકોની સંખ્યા કેટલી હતી સત્યાવીસ બે નંબર શાના કારણે બાળકોના મોઢામાં પાણી આવી ગયું લંબચોરસ વાનગીના કારણે ત્રણ નંબર રશ્મિની ઊંચાઈ વધારે હશે કે ઓછી તો ઓછી ચાર નંબર સિલ્વેરાના મમ્મીએ ડીશમાં શું મૂકવાનું બાકી રાખ્યું આપણે જોઈશું જોઈએ ચટણી શું થશે ડીશમાં મૂકવાનું બાકી રાખ્યું તો ચટણી પાંચ નંબરમાં એક જોડી એક જોડી એટલે કેટલા બાળકો બે બાળકો છ નંબરમાં આપેલા શબ્દ માટે સાચા અર્થ સામે ખરું કરો જોઈએ પ્રશ્ન છ નંબરનો શું આવશે આપેલા શબ્દ માટે ખરું કરો પગલાં તો વીસ પછી દસ પગલા ભરતા ત્રીસ આવે ખ નંબર ચાર સખીઓ રમતી હતી ફિરોજના દફતરમાં મોટી સંખ્યા દે સંખ્યામાં દેડકા હતા સાચું અભિષેક પોતાની લખોટીઓની સંખ્યા ગણી એ બી ચાર સાચું આના નંબર સત્તર ઉપર જોઈશું ગો બાદ ધ્રુવને બાદ કરતા બધા બિસ્કિટ મળી ગયા મોસંબી બાદ કરતા ઈકરાને બધા ફળ ફાવે છે બે સાચું છે ને બાદલ એક કોડો હતો તે બાકી છે ખ ઉમેરતા જરા ખાંડ ઉમેરતા શરબત ગળું થઈ ગયું અને બે શબ્દો ઉમેરતા વાક્ય મજેદાર થઈ ગયું છ નંબર પૂરતી એટલે ઘરમાં અઠવાડિયામાં પૂરતી શાકભાજી છે પ્રવાસ જવા માટે બસમાં પૂરતી સંખ્યા થઈ અને શાળામાં વિદ્યાને બે દિવસ પૂરતી શૂટ મળી એ સાત નંબરનું જોઈએ ઘટનાના ક્રમમાં ક્રમ પ્રમાણે ગોઠવાતા યોગ્ય નંબર લખો તો અહીંયા એક નંબરનું સિલવેરાના મમ્મીને બધા બાળકનો નાસ્તો આપ્યો બે નંબર સિલવેરાના મમ્મીએ બાળકની સંખ્યા ગણી ત્રણ નંબરમાં બાળકના મોટામાં પાણી આવ્યું અને ચાર નંબરમાં શું કરીશું રશ્મિ આવી અને પાંચ નંબરમાં રશ્મિ સિવાયના બધાને હવે નિરાંત થઈ હવે પ્રશ્ન નંબર ઓગણીસ જોઈશું નીચેની પંક્તિઓ વાંચોને સારા અક્ષરે લખો અહીંયા તમારે જોઈને અહીંયા ખાનામાં લખવાની છે તો આ જે આપી છે એ જોઈને તમારે સારા અક્ષરે લખવાની હવે નંબર વીસ ઉપર જોઈએ વીસમો પ્રશ્ન નીચેના શબ્દોના સામાન્યથી શબ્દો લખો ડુંગર તો પર્વત જળ તો પાણી હરિયાળી તો લીલોતરી સહેજ તો જરા પંખી તો પક્ષી તડકો તો તાપ કદરૂપો તો બેડોળ અને ખુશી તો આનંદ એ જ રીતે મશ્કે તો મજા માતા તો માં નિરાશ તો ઉદાસ જંગલ તો વન વૃદ્ધ તો કરડું દોસ્તો અને મદદ તો સહાય અને સુગંધ તો સુવાસ એ જ રીતે પ્રશ્ન એકવીસ જેમ વિરોધી શબ્દો જોઈશું નીચેના શબ્દોને વિરોધી શબ્દ લખો કદરૂપ તો 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 તડકો સાયો અને ગંદુ ચોખ્ખું વૃદ્ધ તો જુવાન શાંત તો અશાંત દોષ તો દુશ્મન આકાશ તો ધરતી કડવી તો મીઠી અને દિવસ તો રાત દુઃખી તો સુખી અસલી તો નકલી અને સાચી તો ખોટી પ્રશ્ન બાવીસ નીચેના શબ્દોની જોડની લખો હરિયાળી તો હરિયાળી સુરક્ષિત સુરક્ષિત તો તો લખાય આ રીતે આપણે ડોકિયું સાચું લખીશ વાવાઝોડું તો વાવાઝોડું ઝુંપડી તો ઝુંપડી પ્રતિબિંબ તો પ્રતિબિંબ ધોળિયું તો હોડ્યું અને રજા ચિઠ્ઠી તો રજા ચિઠ્ઠી આ રીતે લખીશું આ જોયું આપણે આઈડિયલમાં વર્ક આપણી માં લખીશું અને આપણે નોટબુકમાં આજના હોમવર્ક તરીકે પણ લખીશું ઓકે બાય બાય